એની સ્ટ્રેટર્જી શું એ તમામ વસ્તુ વિશે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાના છીએ તો જોઈએ આપણે ધોરણ નવ વિજ્ઞાનના રેકોર્ડેડ કોર્સમાં કેવી રીતના ભણવાનું છે કેવી રીતના ભણાવવામાં આવે છે અને તમારે કેવી રીતના ભણવું જ જોઈએ અને એ જ સાચી રીત છે તો જોઈએ ધોરણ નવ વિજ્ઞાન ધોરણ નવ વિજ્ઞાનમાં અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓનો એક જ માત્ર ક્વેશ્ચન છે એ છે સર અમને મોટા ક્વેશ્ચનના આન્સર યાદ નથી રહેતા તો મિત્ર આ વસ્તુ યાદ કેવી રીતના રહે ખબર છે તમને જો તમે એક કોઈ એક વસ્તુ વ્યવસ્થિત રીતના સમજેલી હોય શીખેલી હોય તો જો તમે સમજેલું હશે તો તેના પ્રશ્ન જવાબ તમે વાંચશો તો તમને યાદ રહી જશે પરંતુ અત્યારે લોકોની મેન્ટાલિટી કેવી છે કેવું કરે છે તે કહી દઉં તમારા માટે એસી ટકા વિદ્યાર્થીઓ આ વસ્તુ કરતા હશે તમે કોમેન્ટ કરજો ઈમાનદારીથી તમે આ વસ્તુ કરો છો કે નહીં સ્કૂલે તમને પાઠ્યપુસ્તકમાંથી સમજાવી દીધું અથવા તો સરે એની રીતના મોઢે જાતે સમજાવી દીધું ડન છે બીજી વસ્તુ ટ્યુશન માં ગયા ત્યાં પાઠ્યપુસ્તકમાંથી સમજાવી દીધું પછી તમારામાંથી કોઈએ પાઠ્યપુસ્તકમાંથી એક લીટી વાંચી નથી વાંચી કરે શું તો કે જે કોઈ સાહિત્યમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે અલગ અલગ સાહિત્ય હોય સ્વાધ્યાય પોતે ઘણી જગ્યાએ લખાવતા હોય ઘણી જગ્યાએ ગવર્મેન્ટની સ્વાધ્યય પો પુરાવતા હોય ઘણી જગ્યાએ નવનીતની પુરાવતા હોય અથવા તો કંઈક મટીરિયલ આપતું હોય તેમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાતા હોય તો માત્ર ને માત્ર તેમાંથી ક્વેશ્ચન આન્સર ડાયરેક્ટ પાકા કરવા માંડો ગોખવા માંડો બરોબર સમજેલું હોતું નથી તો આવી વસ્તુ ચાલુ રહેશે એટલે જ તકલીફ પડે છે કે યાદ રહેતું નથી બીજી વસ્તુ ધોરણ દસમામાં તમારી પાસે એવું કોઈ નહીં હોય કે આ પાંચ પોતે તમને આપી દીધી ને એમાંથી જ પ્રશ્ન પૂછાશે એવું નહીં હોય ફેરવીને પ્રશ્ન પૂછાતો તો તમારે તમારી જાતે જ જવાબ લખવો પડે છે અને આ વસ્તુ ક્યારે શક્ય થશે તો કે આનું એક જ માત્ર સોલ્યુશન છે તો વિજ્ઞાનના તમામ પ્રશ્નોનું એક જ સોલ્યુશન ટેક્સ શું છે ટેક્સ બુક પાઠ્યપુસ્તકમાંથી વાંચો સમજો લિટિલિટી શબ્દ શબ્દ તો આ કોર્સમાં આપણે એ જ વસ્તુ ઉપર ફોકસ કરવાના છીએ જે છે તમામ પાઠની એકદમ બેઝિક થી લઈને એડવાન્સ ઊંડાણ ધોરણ નવ વિજ્ઞાનના કોઈ પણ મટીરિયલ કોઈ પણ સાહિત્યનો કોઈ રાજા છે કિંગ છે તો એ છે ટેક્સ્ટ બુક કારણ કે બીજા મટીરિયલો ટેક્સ્ટ બુક માંથી જ બનેલા છે બરોબર એક 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 શબ્દ લીટી સમજવાની છે થી આ વસ્તુ તમે સમજી લેશો પછી જુઓ તમે જે સાહિત્યમાંથી ક્વેશ્ચન આન્સર વાંચતા હોય તે કેવા ફટાફટ યાદ રહી જાય છે કારણ કે સમજેલું છે એટલે ગોખવું પડે છે નહીં અને જે તકલીફ થાય છે એ ગોખવામાં થાય છે તો ધોરણ નવ વિજ્ઞાન રીતના સમજ્યપુસ્તક તમને સમજાવવામાં આવશે એકદમ સરળ સમજૂતી સાથે અને હું જ બધા લેક્ચર તમને તમારા લઈશ અને સમજાવીશ બરાબર ભાવ શું છે ગણિતમાં જે ભાવ હતો તે જ ભાવ છે ફરી પાછું એક વાર કહી દઉં પચાસ ટકા ઓફ છે કોર્સ લેવો કયો સારો કોમ્બો કોર્સ લ્યો તો વધારે સારો કારણ કે એમાં એક જ કોર્સની અંદર ગણિત અને વિજ્ઞાન વિષય આવી જતો હોય પરંતુ જો તમારે ખાલી વિજ્ઞાન વિષયનો કોર્સ પરચેસ કરવો છે તો ત્રણ મહિનાના ચારસો અઠ્ઠાણું ઓફર વાળો જ ભાવ કહું છું બરાબર છ મહિનાના છસો અઠ્ઠાણું અને બાર મહિનાના નવસો અઠ્ઠાણું રૂપિયા છે તમે ચોક્કસથી કોર્સ પરચેસ કરી શકો છો બહુ નજીવી કિંમતે બહુ સહેલી કિંમતે છે આપણે ગણતરી કરી દીધી હતી કે દર મહિનાના સો રૂપિયા લેખે કરો તો એ બાર મહિનાના બારસો રૂપિયા થાય કેટલા થાય બારસો રૂપિયા આ તમારે પંચ્યાસી રૂપિયા આસપાસ મહિનાનાથી આ બોલો લ્યો થયો કાંઈ ભાવ બરાબર એક ડેરી મિલ્ક એ નથી આવતી ત્યાં સારી ડેરી મિલ્ક જોતી હોય આપણે બરાબર તો એ એકસો વીસ રૂપિયાની આવે બોલો સો રૂપિયા ઉપરની આવે સારી સિલ્ક લેવી હોય તો બરાબર ગિફ્ટમાં દેવાઈ દેવી તો એ સો રૂપિયાની ઉપરની આવે તો આ તો મહિને એસી રૂપિયા થયા બરાબર એટલે બહુ નજીવી કિંમત છે તો ચોક્કસથી તમે કોર્સ પરચેસ કરી શકો છો કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એક નંબર આપું છું ચોરાણું બે પંચાણું ત્રણ સત્યોતેર ચુમ્માલીસ આ નંબર ઉપર તમારે ફોન કરી દેવાનો છે કદાચ કોઈ સંજોગોમાં ફોન ઉપડતો નથી ફોન લાગતો નથી તો સૌથી બેસ્ટ માધ્યમ છે વોટ્સઅપ આપણે નેવું ટકા ક્વેશ્ચન સોલ્વ વોટ્સઅપના માધ્યમથી જ વામજે એજ્યુકેશનના થાય છે બરાબર એટલે કે કોલવાળા બરાબર કોઈને કાંઈ સમસ્યા હોય તો વોટ્સઅપમાં તરત મેસેજ કરી દો બરાબર કોલવાળા આપણે એક જ મેમ્બર રાખ્યા છે અને વાળા દસ વ્યક્તિઓને બેસાડેલા છે તરત રિપ્લાય તમને આવે કારણ કે એ જ સૌથી કન્વીનિયન્ટ મેથડ છે બરાબર એટલે ચોક્કસથી તમે વોટ્સઅપ કરી દેવાનો છે કે સર અમારે ધોરણના વિજ્ઞાનના કોર્સ વિશે માહિતી મેળવવી છે તો તમે જણાવો અમને તો ચોક્કસથી જણાવવામાં આવશે મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય ધન્યવાદ